મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી કે જે તમારી જુલાઈ માસમાં લેવાની છે 23 તારીખે, જેની અંદર ધોરણ 7ના વિજ્ઞાન વિષયનું જે પેપર છે તે પેપર અને તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ. પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો સવાલ છે, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. જવાબ આવશે ઓપ્શન સી, કળશપણ. બીજો સવાલ, કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે? જવાબ આવશે ઓપ્શન બી, લીલી વનસ્પતિ. ત્રીજું, અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે? જવાબ આવશે ઓપ્શન બી, પરપોશી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફની નિશાની કરો. પહેલો સવાલ છે, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે? તો ત્યાં લખીશું ફોલ્સ. બીજું, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, તે સાચું છે માટે ટી. ત્રીજું, અમરવેલ એ મૃતોપજીવી વનસ્પતિ છે, સાચું છે માટે ત્યાં આપણે લખીશું એફ. ચોથું, ચણા, વાલ, વટાણા, મગ એ કઠોળ વર્ગની વનસ્પતિઓ છે? જવાબ આવશે ટી. પ્રશ્ન નંબર 3, પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો? તેનું પહેલું છે, સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો, પછી પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ 5-6 મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ પછી પર્ણને આલ્કોહોલ વડે બરાબર ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. આ પર્ણ 2-3 વાર ટીપા આયોડીનના દ્રાવણ નાખો અને રંગ તપાસો. પર્ણના ભૂળો રંગ કાળો થશે, જે પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત આપેલો છે, તો એમાં પરોપજીવીમાં આવશે તે પોતાનું પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે. મૃતોપજીવીમાં આવશે તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. પરોપજીવીમાં આવશે યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી મેળવે છે. મૃતોપજીવીમાં આવશે તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વોને શોષે છે. પરોપજીવીમાં ત્રીજો આવશે, તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે, જ્યારે મૃતોપજીવીમાં આવશે તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. પહેલું છે, સ્વયં પોષણ અને પોરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ. જવાબ આવશે કળશપણ. બીજું, કઈ ફૂગ ખોરાકમાં વપરાય છે? જવાબ આવશે ઈસ્ટ અને મશરૂમ. ત્રીજો સવાલ છે, કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. તો તેમાં જવાબ આવશે કળશપણ. પછી ચોથું, પર્ણમાં વાતા વિનિમય માટે જે છિદ્ર થાય છે તેને કહેવાય છે પર્ણરંધ્ર. પાંચમો સવાલ, કાર્બોદિતના ઘટક તત્વો કયા કયા છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓક્સિજન. છઠ્ઠો સવાલ, પીળી પાતળી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ તેને કહેવાય છે અમરવેલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, કોલમ 1 અને કોલમ 2ના જોડકા જોડો. તો કોલમ 1માં હરિતદ્રવ્ય આવેલું છે, જેને આપણે પર્ણ સાથે જોડીએ. નાઇટ્રોજનને આપણે બેક્ટેરિયા સાથે જોડીએ. અમરવેલને પરોપજીવી સાથે અને પ્રાણીઓને પરપોષી સાથે અને કીટકોને જોડીશું કળશપર્ણ સાથે. પ્રશ્ન નંબર 7, સજીવ ખોરાક લેવાની જરૂરિયાત શા માટે હોય છે? જવાબ આવશે સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા, નવા નવા કોષો બનાવવા માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.